ગણિત અને વિજ્ઞાનને લગતા વિડીયો મેળવવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે અભ્યાસ કરીએ છીએ. ભૂમિતિના પાયાના ખ્યાલોની અંદર આપણે છેદતી રેખાઓ, સમાંતર રેખાઓ અને કિરણ વિશે સમજીએ. સૌપ્રથમ આપણે પ્રથમ ટોપિક સમજીએ કે છેદતી રેખાઓ એટલે શું. છેદતી રેખાઓ આપણે કોને કહીશું? તો આપ જોઈ શકશો આકૃતિની અંદર કે રેખા L1 અને રેખા L2, એ રેખા L1 અને રેખા L2 કોઈ પણ એક બિંદુની અંદર ક્રોસ થશે. આવી ક્રોસ થશે એટલે આપણે સામાન્ય રીતે જોઈએ કે ગુણાકારનું ચિહ્ન અને સરવાળાનું ચિહ્ન. તો ગુણાકારનું ચિહ્ન અને સરવાળાના ચિહ્નની જેમ આ રેખાઓ બંને કોઈ પણ એક બિંદુની અંદર ક્રોસ થશે. ક્રોસ થવું એટલે એને છેદવું કહેવામાં આવે. આથી આપણે કહી શકીએ કે રેખા L1 અને રેખા L2 એ કોઈ પણ એક સામાન્ય બિંદુની અંદર છેદે છે. અને એ સામાન્ય બિંદુની અંદર તમે જોઈ શકશો અહીંયા ક્રોસ થશે. ક્રોસ થશે એટલે છેદશે અને એ બિંદુને P કહેવામાં આવે છે. આથી આપણે કહી શકીએ કે રેખા L1 અને રેખા L2 એ કોઈ પણ સામાન્ય એક બિંદુ P ની અંદર છેદે છે અને એ P બિંદુની અંદર સામાન્ય બિંદુની અંદર છેદે માટે એ બંને રેખાઓને એકબીજાની છેદિકા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીં કેટલાક ઉદાહરણો આપેલા છે, આપણે સમજીએ કે શું એ રેખાઓ એકબીજાની અંદર છેદી શકશે. સૌપ્રથમ એક ઉદાહરણ લઈ લઉં પુસ્તકનો. આ પુસ્તકની ધાર જોઈ શકશો અહીંયા, આ પણ પુસ્તકની ધાર છે એ પણ જોઈ શકશો. આ પુસ્તકની ધારને આવી રીતે લંબાવીએ, આ પુસ્તકની ધારને આવી રીતે લંબાવીએ તો આ ધાર આ બિંદુ આગળ ક્રોસ થશે માટે છેદશે. તો આપ જોઈ શકશો અહીંયા કે નોટબુકની પાસેની ધારો આ બિંદુની અંદર છેદે છે. એ રીતે આપણે જોઈએ અંગ્રેજી કોઈ પણ એક મૂળાક્ષર, તો મારી જોડે એક અંગ્રેજી મૂળાક્ષર છે X. તો આપ X ને જોઈ શકશો કે આ બિંદુની અંદર છેદે છે, એ બિંદુનું નામ છે C. આ રીતે ઘણા બધા એવા ઉદાહરણો છે કે જે એકબીજાને છેદતા હોય છે. તો અંગ્રેજી મૂળાક્ષર X ને પણ આપ જોઈ શકશો કે એ પણ એક બિંદુની અંદર છેદે છે. એ બિંદુને આપણે L1 રેખા કહી દઈએ, આને રેખા L2 કહીએ. રેખા L1 અને રેખા L2 એ બિંદુ કોઈ પણ P ની અંદર છેદે છે. ત્યારબાદ આપણે રસ્તાઓ ઉપર જતા હોઈએ ત્યારે કોઈ પણ ચાર રસ્તા પડતા હોય તો એ ચાર રસ્તા ઉપર પણ તમે જોશો કે બે રસ્તાઓ એકબીજાને છેદતા હોય છે, યાની ક્રોસ થતા હોય છે. આ રીતે એક બીજું પણ આપણે ઉદાહરણ લઈએ, શું બંને રેખાઓ એક જ બિંદુની અંદર છેદે કે એક કરતા વધારે બિંદુની અંદર છેદી શકે? તો આપણે કહી શકીએ કે કોઈ પણ બે રેખાઓ હંમેશા એક જ બિંદુની અંદર છેદશે. એક કરતા વધારે બિંદુની અંદર બે રેખાઓ ક્યારે પણ છેદી શકશે નહીં. તો ત્રણ રેખાઓ, શું ત્રણ રેખાઓ એ એક બિંદુની અંદર છેદશે કે એક કરતા વધારે બિંદુની અંદર છેદી શકશે? તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ ત્રણ રેખાઓ મેં લીધી છે. આ ત્રણ રેખાઓને આપ જોઈ શકશો અહીંયા, રેખા L1, રેખા L2 અને રેખા L3. હવે જોઈએ કે રેખા L3 જે હશે એ બંને બિંદુની અંદર ક્રોસ થશે. અહીં પણ ક્રોસ થશે, અહીં પણ ક્રોસ થશે. એટલે કોઈ પણ ત્રણ રેખાઓ એક કરતા વધારે બિંદુની અંદર છેદી શકે છે. જ્યારે બે રેખાઓ હંમેશા માટે એક જ બિંદુની અંદર છેદશે, જ્યારે ત્રણ રેખાઓ એ એક કરતા વધારે બિંદુની અંદર છેદતી જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ સમાંતર રેખાઓ. તો આપ જોઈ શકશો અહીંયા એક ટેબલ આપેલ છે. ટેબલની જે ઉપરની સપાટી છે, ઉપરનો જે ભાગ, એ ભાગને A, B, C અને D વડે દર્શાવવામાં આવેલ છે. હવે આપણે આની અંદર કહી શકીએ કે આ ટેબલની ઉપર કેટલા રેખાખંડો જોડાયેલા છે? તો આપણે કહી શકીએ કે ચાર રેખાખંડો જોડાયેલા છે. રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DE. કુલ ચાર રેખાખંડો, રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DE. આ ચાર રેખાખંડો સંયુક્ત રીતે જોડાય એટલે ટેબલની ઉપરની સપાટી
તમને જોવા મળશે. ત્યારબાદ આપણે જોઈએ કે આ ટેબલ ઉપર કેટલા બિંદુઓ આવેલા છે. તો બિંદુ A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D, ચાર બિંદુ આવેલા છે. ચાર બિંદુ, બિંદુ A, બિંદુ B, બિંદુ C અને બિંદુ D. આ રીતે ચાર બિંદુઓનો સમૂહ અને ચાર રેખાખંડો થી આ ટેબલની ઉપરની સપાટી આપણને જોવા મળશે. તો આપણે કહી શકીએ કે રેખાખંડ AB અને રેખાખંડ BC એ એકબીજાને છેદે છે. તો હા, રેખાખંડ AB અને રેખાખંડ BC એ બે B બિંદુની અંદર આપણને છેદતા જોવા મળશે. એ રીતે રેખાખંડ BC અને રેખાખંડ CB એ C બિંદુની અંદર આપણને છેદતા જોવા મળશે. આ રીતે આપણને એકબીજાની છેદિકાઓ જોવા મળશે. હવે આપણે જોઈએ કે આ રેખાખંડોને આપણે અનંત સુધી લંબાવીએ તો આપણને સમાંતર રેખાઓ મળે છે. તો અહીંયા જોઈએ કે બિંદુ A ને આપણે અનંત સુધી લંબાવીએ, ત્યારબાદ બિંદુ B ને અનંત સુધી લંબાવીએ, ત્યારબાદ બિંદુ D ને અનંત સુધી લંબાવીએ અને C ને અનંત સુધી લંબાવીએ. તો આ બિંદુઓને જો આપણે અનંત સુધી લંબાવવામાં આવે તો આપણને સમાંતર રેખાઓ મળે છે. સમાંતર રેખાઓ એટલે શું? તો બંને રેખાઓ સમાંતર આવેલી હોય, એ અનંત સુધી લંબાવવામાં આવે તો પણ એકબીજાના બિંદુમાં છેદતી જોવા મળતી નથી. એનું આપણે એક ઉદાહરણ લઈ લો કે આ બંને જે રેખાઓ હશે, આ બંને રેખાઓ આપ જોઈ શકશો સમાંતર છે. અનંત અંતર સુધી લંબાવવામાં આવશો તો કોઈ પણ જગ્યાએ આવી રીતે ક્રોસ થશે નહીં, છેદશે નહીં. માટે આ રેખાઓને સમાંતર રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ બીજી આની અંદર કઈ સમાંતર રેખાઓ મળશે. તો આપણે જોઈ શકીએ કે બિંદુ A ને અનંત સુધી લંબાવવામાં આવે, ત્યારબાદ બિંદુ B ને પણ અનંત સુધી લંબાવવામાં આવે, બિંદુ B ને અનંત સુધી લંબાવવામાં આવે અને બિંદુ C ને અનંત સુધી લંબાવવામાં આવે. તો આ બે રેખાઓ એ સમાંતર રેખાઓ મળશે. ત્યારબાદ રેખાખંડ રેખા AB અને રેખા BC એ સમાંતર રેખા મળશે. તો સમાંતર રેખાઓને કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે? તો સૌપ્રથમ જોઈએ રેખા AB. રેખા AB સમાંતર રેખા બે ઊભા લીટા કરીને એને સમાંતર વડેની નિશાની વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ રેખા BC. તો રેખા AB અને રેખા BC એ બંને સમાંતર રેખાઓ થઈ. આ રીતે રેખા AD સમાંતર રેખા BC માટે બે ઊભા ચિહ્ન હશે એ સમાંતર રેખાની નિશાની સૂચને છે, સૂચન કરે છે. તો આ રીતે પણ દર્શાવી શકાય. ધારો કે આનું નામ આપી દઈએ રેખા L1 અને આનું નામ આપી દઈએ રેખા L2. તો આપણે કહી શકીએ કે રેખા L1 સમાંતર રેખા L2, રેખા L1 સમાંતર રેખા L2 એ વડે પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવા અન્ય ઉદાહરણો શોધીએ કે જે રેખાઓ એકબીજાની સમાંતર હોય. તો આપ અહીંયા જોઈ શકશો બારીના સળિયા, એ બારીના આ બંને ઊભા સળિયાની વચ્ચેના સળિયાનું આપણે વર્ણન કરીશું. તો આ બંને સળિયાઓ આપ જોઈ શકશો જે સમાંતર રેખાનું સૂચન કરે છે. એ સળિયાઓને તમે આ રીતે અનંત સુધી લંબાવતા જાઓ, અનંત સુધી લંબાવતા જાઓ તો કોઈ પણ સમય એ ભેગા થશે નહીં. માટે બારીના સળિયાઓ એ સમાંતર રેખા છે. આપ જોઈ શકશો અહીંયા માપપટ્ટી, તો માપપટ્ટીની અંદર ઉપરની જે સપાટી ધાર છે એ રીતે નીચેની બંને ધાર છે એને અનંત સુધી લંબાવતા એ પણ આપણને સમાંતર જોવા મળે છે. રેલવેના પાટા, તો રેલવેના પાટા પણ આપ જોઈ શકશો કે એ રેલવેના પાટાઓ પણ એકબીજાને સમાંતર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ પણ અન્ય એવા ઉદાહરણ શોધો કે જે સમાંતર હોય, બંને ધારો સમાંતર હોય, બંને રેખાઓ સમાંતર હોય. પુસ્તકનું ઉદાહરણ લઈએ, પુસ્તકની પણ ઉપરની સપાટી હશે, નીચેની સપાટી હશે, એ બે પણ એકબીજાને સમાંતર જોવા મળશે. તો આવા અન્ય ઉદાહરણો આપ શોધો અને નોટબુકની અંદર આપણે આવા ઉદાહરણો લખીશું. વિદ્યાર્થી મિત્રો, એક કાગળ વડે આપણે સાબિત કરીએ કે આ બિંદુની અંદર કેટલી રેખાઓ છેદી શકશે. શું એક કરતા વધારે રેખાઓ એક બિંદુની અંદર છેદી શકશે? તો સૌ પ્રથમ આપણે કાગળને આડો વાળીશું. આ રીતે આપ જોઈ શકશો કે જ્યારે કાગળને આડો વાળવામાં આવશે તો એ રેખા બનશે. તો આ રેખા એ બિંદુની અંદરથી છેદી શકે છે. એવી રીતે
ઊભા કાગળને ઘડી વાળીએ, ઘડી વાળ્યા બાદ આપ જોઈ શકશો આ રેખા પણ બિંદુની અંદર છેદી શકશે. શું એક કરતા વધારે રેખાઓ એક બિંદુની અંદર છેદી શકે? બે કરતા વધારે રેખાઓ એક બિંદુની અંદર છેદી શકે? હા, બે કરતા વધારે પણ રેખાઓ આ બિંદુની અંદર છેદી શકશે એ આપણે કાગળ દ્વારા સાબિત કરીએ. તો સૌ પ્રથમ આ એક રેખા થશે, એ પણ આ બિંદુની અંદરથી પસાર થાય છે. આપણે જોઈએ કે આ રેખા થશે એ પણ આ બિંદુની અંદરથી પસાર થશે. ત્યારબાદ અન્ય રેખાઓને તો આ રીતે પણ આપણે કાગળની ગળી વાળીશું. જે પણ રેખા બિંદુની અંદર છેદી શકે છે આપ જોઈ શકશો આ ક્રોસ ની અંદર પણ જે રેખા હશે એ પણ બિંદુની અંદરથી પસાર થશે. આ રીતે કાગળને આ રીતે વાળો તો આપણે કહી શકીએ એક બિંદુની અંદર એક કરતા વધારે રેખાઓ પસાર થશે. અને કોઈ પણ બે બિંદુ હોય તો બે બિંદુની અંદર વધુમાં વધુ કેટલી રેખાઓ પસાર થાય? તો આપણે જોઈ શકીએ કે આ બે બિંદુ હશે તો આ બિંદુ બે બિંદુની અંદર વધુમાં વધુ બે બિંદુની અંદર વધુમાં વધુ એક રેખા પસાર થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કિરણને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. રેખાખંડ વિશે અભ્યાસ કરી લીધો, રેખા વિશે પણ અભ્યાસ કરી લીધો, હવે આપણે કિરણ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ આપણે કહીએ કે કિરણ એ એક રેખાનો ભાગ છે એ આપણે કેવી રીતે કહી શકીએ? અહીંયા જોઈ શકશો મોડલની અંદર કે આ રેખા છે, આ રેખાને જો વચ્ચેથી કાપી નાખવામાં આવશે તો આ ભાગ કિરણ થશે અને આ ભાગ પણ કિરણ થશે, જેનું આ ઉદાહરણ છે. આપ જોઈ શકશો અહીંયા કે આ રેખા છે, આ રેખાને વચ્ચેથી ભાગ કરી નાખવામાં એટલે આ ભાગ અલગ થઈ જશે, માટે આ એક ભાગ એટલે આ કિરણ. આ કિરણની અંદર આ જે બિંદુ હશે એ એને ઉદ્ભવ બિંદુ કહેવાશે અને આ કિરણ એ અનંત અંતર સુધી વિસ્તરેલું જોવા મળે છે. આથી આપણે કહી શકીએ કે કોઈ પણ આ રેખા હશે, આ રેખાને વચ્ચેથી કાપી નાખવામાં આવે તો આપણને કિરણ મળે છે. કિરણ નો આ વચ્ચેનો બિંદુ અને આ વચ્ચેનો બિંદુ, એ બિંદુને આપણે ઉદ્ભવ બિંદુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે ભાગ હશે તે કિરણનો એ અનંત અંતર સુધી વિસ્તરેલો હોય છે. આથી આપણે કહીએ કે કિરણ એ રેખાનો એક ભાગ છે. સૌ પ્રથમ આપણે અહીંયા જોઈશું કે બિંદુ A એ ઉદ્ભવ બિંદુ છે, એની અંદરથી કિરણ ઉદ્ભવતું હોય છે. અને P બિંદુ એ કિરણ ઉપર આવેલું એક બિંદુ છે અને એ જે દિશાની અંદર કિરણ આગળ વધે છે એ તરફનું બિંદુનું સૂચન કરે છે. તો કિરણ કેવી રીતે, કોનું ઉદાહરણ આપણે આપી શકીએ? તો આપ જોઈ શકશો દીવો, દીવાની અંદરથી પ્રકાશ ઉત્પન્ન થતો હોય છે, માટે જે દીવાની જ્યોત છે એ ઉદ્ભવ બિંદુ અને પ્રકાશ આગળ વધે છે. એ રીતે ટ્યુબલાઇટ હોય, આપણા ઘરની અંદર રહેલો બલ્બ એ પણ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કિરણનું. ત્યારબાદ આપણે કહીએ સૂર્યના કિરણો, સૂર્ય એ ઉદ્ભવ બિંદુ છે કિરણો માટેનો. એ રીતે આપણા હાથની અંદર રહેલી ટોર્ચ યાની બત્તી, તો એ બત્તી પણ કિરણનું ઉદ્ભવ બિંદુ હશે, એની અંદરથી પણ કિરણો ઉદ્ભવતા હોય અને અનંત અંતરે વિસ્તરતા યાની પ્રસરતા હોય છે. તો આપણે કહીએ કે એ ઉદ્ભવ બિંદુ છે, જ્યાંથી ઉત્પન્ન થતું હોય કિરણ એટલે ઉદ્ભવ બિંદુ કહેવામાં આવશે. પી એ તેના માર્ગ પરનું એક બિંદુ છે અને એ માર્ગે કિરણ આગળ વધે છે. તો આપણે જોઈએ કે ધારો કે કિરણ પીક્યુ એ એક કિરણ છે, તો આપણે અહીંયા પીક્યુ ની રચના કરીશું. તો સૌ પ્રથમ આપણે અહીંયા જોઈશું કિરણ પી અને બિંદુ ક્યુ. તો આ પીક્યુ એક કિરણ આપણે અહીંયા દર્શાવેલું છે, તો તેનું ઉદ્ભવ બિંદુ કયું છે? તો આપણે કહી શકીશું સહેલાથી કે એનું ઉદ્ભવ બિંદુ પી છે. એવું કહી શકીએ ના, કારણ કે ક્યુ એ કિરણ પીક્યુ નું ઉદ્ભવ બિંદુ નથી, પણ કિરણ પીક્યુ ઉપર આવેલું એક બિંદુ છે, માટે એને ઉદ્ભવ બિંદુ કહી શકાશે નહીં.
ત્યારબાદ આપણે આગળની આકૃતિ જોઈએ. આકૃતિમાં OA કિરણ આપેલ છે, આપ જોઈ શકશો OA કિરણ આપેલ છે જે O માંથી ઉદ્ભવે છે અને બિંદુ A માંથી પસાર થાય છે, તે બિંદુ B માંથી પણ પસાર થાય છે. તો આપણે જોયું આકૃતિની અંદર કે ઉદ્ભવ બિંદુ O છે, A બિંદુની અંદર પણ પસાર થશે એક કિરણ, B બિંદુની અંદર પણ એક કિરણ પસાર થશે. તો એના આપણે કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ કે જે અંદર આપેલા છે. તેને O કિરણ OB કહી શકાશે? કિરણ OB કહી શકાશે? ના, કિરણ OB ન કહી શકાય, કારણ કે કિરણ OA નો કિરણ OB એ એક રેખાખંડ છે, રેખાખંડનો કિરણનો એક ભાગ છે. તો શા માટે ન કહી શકાય? તો એટલા માટે કીધું કે કિરણ OA ઉપર આવેલો OA ઉપર આવેલો એક ભાગ છે OB, જે રેખાખંડ દર્શાવે છે. અહીં કિરણ OA અને OB સરખા છે? કિરણ OA અને કિરણ OB સરખા છે? ના, બંને સરખા નથી. શું આપણે કિરણ OA ને કિરણ AO લખી શકીશું? શા માટે અથવા શા માટે નહીં? તો આપણે જોઈ શકીએ કે શું આપણે કિરણ OA ને AO લખી શકીશું શા માટે? તો કિરણ OA ને AO ન લખી શકાય, કારણ કે OA ની અંદર O એક ઉદ્ભવ બિંદુ છે. આપણે ઉદ્ભવ બિંદુને પ્રથમ લખતા હોઈએ છીએ, ત્યારબાદ કિરણ ઉપર આવેલા બિંદુને લખતા હોઈએ છીએ. તો AO લખી શકાય? ના, તો AO એ ઉદ્ભવ બિંદુ થઈ જાય અને OA કિરણ ઉપર આવેલો બિંદુ થઈ જાય, માટે એને એ રીતે આપણે લખી શકીશું નહીં. તો આ રીતે આપણે બીજું એક ઉદાહરણ લઈએ જેની અંદર આપેલું છે પુસ્તકની અંદર. બિંદુ P, બિંદુ A, બિંદુ B અને બિંદુ N. તો આની અંદર આપણે જોઈ શકીએ કે બંને કિરણો માટે સામાન્ય બિંદુ T છે. T ની અંદર થી બંને બિંદુ ઉત્પન્ન થશે, T કિરણ TA અને કિરણ TB. એ સામાન્ય બિંદુ T ની અંદર થી ઉદ્ભવ થાય છે અને N એ કિરણ TB ઉપર આવેલું એક બિંદુ છે. તો એ આપણે જાતે પ્રયત્ન કરીને આપણે લખીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી મળીશું.